આ બેઠકમાં વિશ્વમાં કોરોનાના એક્સબીબી વન વિવિધ સબ વેરિયન્ટની અસરોને પગલે વિસ્તૃત ચર્ચા હાથ ધરીને ભારતમાં તેની અસરો પર રિવ્યુ કરવામાં આવ્યું હતું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું કે એક્સબીબી વન સ્વરૂપની ઘાતકતા દેશમાં ઓછી છે આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર નહીવત છે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં થયેલ સમીક્ષામાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને આગામી આયોજન સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાત પ્રતિ મિલિયન કોરોના ટેસ્ટિંગમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે હાલ રાજ્યમાં પ્રતિદિન વીસથી બાવીસ હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિકવેન્સિંગ પણ કરાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઇઝેશન દર ત્રણ ટકા કરતાં પણ ઓછો હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમાં આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું લાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભાડવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ